જામનગરમાં ઇન્ફિનિટી મની દ્વારા રોટરી ઇમેજિકાના ઉપક્રમે સુભાષ બ્રિજ પાસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઓડિટોરિયમમાં બિઝનેસ એથિક્સ એન્ડ એટિકેટ્સ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર વિરલ છાયા અને તેમની ટીમના સંકલન વડે યોજાયેલ કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક પ્રખર વક્તા જય વસાવડા દ્વારા વિષય અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. નોબત આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનરની ભૂમિકામાં હતું. આયોજકો દ્વારા નોબત પરિવારના ચેતનભાઈ, દર્શકભાઈ તથા દર્પણભાઈ માધવાણીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વક્તા જય વસાવડાએ નોબત સાથે સંવાદ કરી જામનગર તથા કાર્યક્રમ વિશે વાત કરી હતી. उसूलों के साथ निभाएंगे, दौलत से ज़्यादा आईने पर इतराएंगे. नमस्कार, आज जामनगर आगे बिजनेस एथिक्स एंड एटिकेट कार्यक्रम प्रखर वक्ता एकदम विचार जय वसावड़ा अपनी साथ में आओ तो धन्यवाद. જય ભાઈ, સૌપ્રથમ સ્વાગત છે. જામનગરમાં તો આપણે ઘણી વખત આવી ચૂક્યા, ખાસ કરીને આ કાર્યક્રમ અંગે જણાવશો અને જે આપણી સંસ્કૃતિ છે અમાસાઓની સંસ્કૃતિ આજના સમયમાં જોઈએ તો જે CSR વગેરે, તો આજનો જે વિષય છે આપણો એ લગભગ તમે આવા વિષયને બહુ સ્પર્શ્યા નથી હજી સુધી જાહેર જીવનમાં. આપણું બેકગ્રાઉન્ડ તો છે જ, એક તો ખ્યાલ છે, પરંતુ એ વિશે કંઈક આપણે શું મૂળભૂત રીતે એવું છે કે ઘણા બધા લોકોને ખ્યાલ, તમે જેમ કે હું બેકગ્રાઉન્ડ છે એમ નથી હોતો, તો હું બિઝનેસ મેનેજમેન્ટ ભણ્યો છું અને ભણાવું પણ, એટલે આમ ભણાવું છું. હવે તો બધું જુદું જુદું અલગ અલગ વર્ગો વધતા જાય છે, કારણ કે કાર્યક્રમો ખૂબ થતા જાય છે, પણ એક્ચ્યુઅલ કોલેજના ક્લાસમાં જઈને બિઝનેસ મેનેજમેન્ટ ભણાવેલું છે. એટલે આપની વાત સાચી છે કે આપણે ત્યાં આપણી પોતાની એક પરંપરા છે એથિકલ બિઝનેસની, એની એટિકેટ્સની. આજે હું એવી જ વાતો કરવાનો છું. આજે બિઝનેસ, ઘણા લોકોને એવું લાગ્યું, મને એક બે એવા મેસેજ પણ આવ્યા કે તમે બિઝનેસ શીખવાડવાના છો. મેં કીધું ના, એ તો મારે શીખવાની જરૂર છે બીજા પાસે બેસી, કે કેમ થાય. હું વેપારી વૃત્તિનો માણસ છું નહીં અને મને હિસાબો બહુ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર ચોક્કસ પડે છે કે બિઝનેસ કેવી રીતે ડેવલપ થાય, કારણ કે એ મારા અભ્યાસનો પણ વિષય રહ્યો છે અને જેમ જેમ દુનિયા ફરતો ગયો એમ ઘણા અનુભવો નીકળ્યા, ઘણું બધું જોયું. એટલે આપણે ત્યાં બિઝનેસ અને ધંધો છે એને બધાએ પ્રોફિટ, નફા સાથે જોડાઈ ગયો છે. હવે નફો એક જ બિઝનેસનો હેતુ નથી, એ સિવાય બીજું ઘણું છે, એટલે એની ચર્ચા કરવા માટે આવ્યો છું. આ વિષય જામનગરમાં પહેલીવાર છે, કારણ કે જામનગરમાં અત્યાર સુધી શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ, નોબતના જ કાર્યક્રમોમાં હું કેટલી વખત આવ્યો છું, જે સાહિત્યિક કાર્યક્રમો હોય, જેને કંઈ નાટકની વાત હોય, કંઈ બીજી બધી વાત હોય, આ પહેલી વખત જામનગર, જે બિઝનેસ માટે તો કેપિટલ ગણાય, જામનગર તો અત્યારે સૌરાષ્ટ્ર આખામાં બિઝનેસમાં સૌથી મોટી જગ્યા ગણાય રિલાયન્સને બધાને કારણે, તો એમાં પહેલીવાર હું બિઝનેસની વાત કરવા આવ્યો છું. એટલે આ યુનિક પ્રોગ્રામ છે અને એની ક્રેડિટ અમારા વિરલભાઈ છાયાને જાય છે, જે ડૉક્ટર પણ છે, બહુ વર્ષોથી સૌ ખૂબ સારા સ્પીકર, હું કોલેજમાં ભણતો ત્યારે લોકો એમનું નામ લેતા સારા સ્પીકર અને સ્પીચની ટ્રેનિંગ માટે. તો એ વિરલભાઈ આ વિષય પણ એમને સૂચવો, તારીખ પણ એમની જ સૂચવેલી છે અને મારું નામ પણ એમણે જ સૂચવેલું છે, એટલે આમાં ખરેખર કાર્યક્રમ વિરલભાઈનો છે, ખાલી સ્ટેજ ઉપર પરફોર્મ હું કરવાનું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.